ो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु મીરારૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યમસ્ત્યે નમો પૂજ્ય મા ભગવતી પૂજ્ય શ્રી અરવિંદ આદરણીય શ્રી વસંતભાઈના આપ સર્વે મળી આપ્તજનો સાવિત્રી મિશનની અમારી યુવાન ટીમના તમામ સભ્યો અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડાની યુવાન ટીમના સભ્યો અને પરિવારજનો સાવિત્રીની આ સાધના મેં આપને કહું તે પ્રમાણે સાવિત્રીમાં પ્રગટ કરવામાં આવેલી શ્રી અરવિંદનું આત્મનિમજ્જન આત્મવૃતાંત સાધનાના વેદાંત ગ્રીક અને વિજ્ઞાન ત્રણની ત્રિવેણી સાથે કરવામાં આવેલું મૃત્યુ સંજીવની વિજ્ઞાન છે શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથમાં સર્જનની આખી પ્રક્રિયાનું વિજ્ઞાન પ્રગટ કર્યું છે વિજ્ઞાન જેને જાણવાને માટેના દિન સુધી પ્રયત્ન કરે છે પણ પરિપૂર્ણ પામી શક્યું નથી હિગ્સ બોઝોન પછીની ગતિ હવે પછીના વિજ્ઞાનમાં શોધાશે પણ આઇન્સ્ટાઈનની ગતિ પછી હિગ્સ બોઝોનની ગતિ શોધાય જે વિશિષ્ટ ગતિ છે એને ગોડ પાર્ટિકલ કહેવામાં આવ્યું એ વાત મેં આપની આગળ રજૂ કરી અને હિગ્સ બોઝોન પછીથી નામ આપવામાં આવ્યું વિજ્ઞાને જ્યારે આશ્ચર્યચકિત થઈને પોતાના જ પ્રયોગનું પરિણામ જાણ્યું જીની વાની અંદર તે દિવસે ગુરુ પૂર્ણિમા હતી બે હજારને બારની સાલની જુલાઈ મહિનાની ચોથી તારીખ હતી સ્વામી વિવેકાનંદનો નિર્વાણ દિન હતો અને તે દિવસે આ મોમેન્ટ આ ઘડી એ ફ્રિટપ કાપરાના દર્શનનો જો આપણે આ ઘટનાને ના સંદર્ભમાં વિચાર કરીએ તો કાપરાએ જે ગ્રંથ લખ્યો છે અનકોમન વિઝડમ એ અનકોમન વિઝડમ હતું વિજ્ઞાન આત્માનો સ્વીકાર નથી કરતો વિજ્ઞાન મનની ઉપરની કોઈ ચેતનાનો વિચાર સ્વીકાર નથી કરતું વિજ્ઞાન માત્ર ને માત્ર એનાલિસિસ અને બુદ્ધિગમ્ય એક્સપરિમેન્ટેશનનો જ સ્વીકાર કરે છે એ વિજ્ઞાનને પામનારી આપણી નવી પેઢી એ માત્ર આ માનસિકતાનો ગુલામ ન બની જાય એ માટે શ્રી અરવિંદના દર્શનના ગ્રંથોની શ્રી અરવિંદે તો આત્માના ચાર ડાયમેન્શન પ્રગટ કર્યા એ ચાર નામ છે મેં આપને કયા થ્રી ડાયમેન્શનલ આપણી રિયાલિટી લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને ઊંડાણ એ ટોટાલિટી છે આ ચાર ડાયમેન્શનલની રિયાલિટી એ આપણે થ્રી ડાયમેન્શનલની રિયાલિટીમાં જીવનાર આપણું મન પકડી નથી શકતું ક્યાં તો ઊંચાઈ જોઈએ તો ઊંડાઈ ગુમાવી દઈએ ને ઊંડાઈ ગુમાવાય તો ઊંચાઈ દેખાય આ મનની મર્યાદા છે પણ પરમાત્માએ વાસ્તવિકતામાં આપણને મનની ઉપરના પણ ડાયમેન્શન્સ આ મનની ભૂમિ પર આપ્યા છે પશ્ચિમના વિદ્વાનોએ પશ્ચિમના સ્કોલર્સોએ અને ભારતના પણ વિદ્વાનો સ્કોલર્સો અને નાસ્તિકોએ શ્રી અરવિંદના દર્શનની જ્યારે ટીકા કરી ત્યારે એ દર્શનની ટીકાના જવાબમાં આર્ય માસિકમાં અને બીજા ગ્રંથોમાં પોંડિચેરીમાં શ્રી અરવિંદના સાધક રહેલા વિલ્સન કોલેજના પ્રાધ્યાપક અને અપ્રતિમ વિદ્વાન એવા કેડી શેઠનાએ બહુ જ કડક જવાબ આપ્યો છે અનેક વખત શ્રી અરવિંદે પોતાના એક હજાર પત્રો લખ્યા દિલીપકુમાર રોયને નગીનભાઈ દોશીને દિલીપકુમાર રોય બેંગોલી હતા આપ જાણો છો બહુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંગીતકાર હતા પોંડિચેરીમાં આવ્યા શ્રી અરવિંદ પ્રત્યે એનો મિત્રતાનો સખા ભાવ હતો માતાજીએ એને પોંડિચેરી આશ્રમમાં રોકાવાને માટે ખૂબ આગ્રહ કર્યો પણ માત્ર ને માત્ર પોતાના તર્ક અને બુદ્ધિના આયામના ઇમ્પોઝિશનને કારણે તર્ક ઉપર અને બુદ્ધિ ઉપર એક્સેસિવ કોન્ફિડન્સને કારણે પવિત્ર હતા પારદર્શક હતા વિચારશીલ હતા ચિંતક હતા સંગીતકાર હતા જ્ઞાની હતા તે છતાં પોંડિચેરી આશ્રમમાં ન રહી શક્યા એને શ્રી અરવિંદને અનેક પત્રો લખ્યા એ પત્રોના જવાબમાં પણ શ્રી અરવિંદે જવાબ લખતી વખતે પોતાના કન્સેપ્ટ આત્મા પરમાત્મા સુપરામેન્ટલ મનની ઉપરની નવી પ્રગટ થનારી ઇવોલ્યુશનરી રેઇસ માનવ આગળ આવીને પરમાત્માએ પૂર્ણ વિરામ નથી મૂકી દીધું મનની ચેતના ધરાવનાર માટીનો માનવ એ માટીનું વિજ્ઞાન આજ સુધી વિજ્ઞાનના માધ્યમ દ્વારા પામી શક્યો નથી એ મનનું વિજ્ઞાન પણ પરિપૂર્ણ માત્રામાં નથી પામી શક્યો ન્યુરોલોજીસ્ટ ન્યુરોસાયન્ટિસ્ટ આજે પણ એ પ્રયત્ન કરે છે અને ફિઝિકલ એનોટોમી જેટલી પરફેક્શન તરફ જઈ રહી છે એટલી મનોવૈજ્ઞાનિકતા પરફેક્શન તરફ જતી નથી મનોવિજ્ઞાન અને શારીરિક વિજ્ઞાન ફિઝિયોલોજી અને સાયકોલોજી એ બે વચ્ચે પણ જે ગતિ છે એ ગતિનો તફાવત છે આધ્યાત્મિક વિજ્ઞાનમાં એનેટોમી સાયકોલોજી અને આત્મવિજ્ઞાન એ ત્રણનો સમન્વય અને ત્રિવેણી શ્રી અરવિંદના દર્શનમાં થાય છે અને ત્રણેનું સિન્થેસિસ કરીને શ્રી અરવિંદે આ મનથી ઉપરના પ્રદેશોની યાત્રા અને આત્માની પણ એને પ્રગટ કરવાને માટેની ઉર્ધ્વગામી ગતિ એ બંને વેલોસિટીને એકી સાથે પ્રગટ કરી છે અને આપણામાં બંને વેલોસિટી બંને ગતિ એકી સાથે પ્રગટ થાય તે અવસ્થાને શ્રી અરવિંદે જાગૃતિ કહી છે અગાઉની સેશનમાં અને અત્યારે તમારી આગળ એ જાગૃતિની મેં વિભાવના પ્રગટ કરી જાગૃતિ રિયાલિટીમાં પણ જોઈશે અને જાગૃતિ રિલેટિવિટીમાં પણ જોઈશે માટે વેદાંત દર્શનના સૂત્રને સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં બે મહ શબ્દો દ્વારા પ્રગટ કર્યું ઉત્તિષ્ટ જાગ્રતઃ વરાણ વિબોધિત ઉઠો અને જાગો તો જાગવાની પ્રક્રિયા પણ જાગૃતિ છે અને ઊઠવાની પ્રક્રિયા પણ જાગૃતિ છે તો એ જાગ બંને જાગૃતિમાં તફાવત શું તો સ્વામી વિવેકાનંદના જ શબ્દોમાં અંગ્રેજી ભાષામાં બે શબ્દો સ્વામીજીએ વાપરા અવેક અને એરાઇઝ સ્વામી વિવેકાનંદ એ માત્ર ફૂટપાથ પર ચાલનાર સાધુ નહોતા આ દેશમાં જ્યોતિષવિદ્યાને પણ શાસ્ત્ર કહેવામાં આવ્યું મિહિર જેવા જ્યોતિષીઓ તમારા જ પાટણની અંદર ત્રીજી પેઢી ચોથી પેઢીએ આજે પણ તે પરિવાર હશે છાયાશાસ્ત્રી થઈ ગયા જે સૂર્ય સંહિતા વાંચતા ભૃગુ સંહિતા વાંચતા ભૃગુ ઋષિ અમારા ભરૂચમાં થયા જેણે ભગવાન વિષ્ણુને છાતીમાં લાત મારી હતી અને પરિણામ સ્વરૂપ ભૃગુ ઋષિએ પોતાની પુત્રી લક્ષ્મીજીનો વિષ્ણુ સાથે વિવાહ કર્યો જે શેષ નારાયણનું સ્વરૂપ કહેવાય ભારતનું વિજ્ઞાન આટલું જૂનું છે આટલી સદીઓથી અને યુગોથી ચાલ્યું આવે છે અને આવતીકાલે જો ભારત જગતનું ગુરુ બનવાનું હોય એવું શ્રી અરવિંદોનું વિધાન છે દર્શન છે તો ભારતની નવી પેઢીએ આ વિજ્ઞાનના ઊંચામાં ઊંચા શિખરોને સર કરવાને માટે પોતાની એનર્જી પોતાનો ટાઈમ પોતાનું આયુષ્ય અને પોતાની નિષ્ઠા ખર્ચવી પડે આ મિનિમમ છે અને માટે માતાજીએ કહ્યું ફોર્ચ્યુનેટ આર ધોઝ હુ ટેક લીપ ટવર્ડ્સ ધી ફ્યુચર નસીબવંતા માણસો તે છે કે જે ભવિષ્ય તરફ કૂદકો મારે છે એ કૂદકો મારવાની ગતિ સ્વામીજીએ વાપરેલા બે શબ્દો અવેક એન્ડ અરાઇઝ એ બંને અવસ્થા આપણે આપણી ચેતનામાં સ્થિર કરવી પડશે અને એ ચેતનામાં સ્થિર કર્યા થકી આપણને મનની ઉપરના પ્રદેશની ઝાંખી આ મનના માધ્યમ દ્વારા થશે એસેન્ટ થ્રુ માઇન્ડ ફોર ધી માઇન્ડ એન્ડ બાય ધી માઇન્ડ ઊર્ધ્વગમન મન દ્વારા મનના માધ્યમ દ્વારા મન થકી જ મનની ઊંચાઈને પ્રાપ્ત કરવાની છે અને તેથી આપણને શ્રદ્ધા અશ્રદ્ધા અંધશ્રદ્ધાનો પ્રશ્ન નડે છે કેડી શેઠના સાહેબે આ બધા જ જટિલ પ્રશ્નોના જડબે સલાક જવાબ આપ્યા છે પારસી જેન્ટલમેન છે મિત્રો ભારતના વેદાંત આત્મા અને પરમાત્માની આ મીમાંસા એક પ્રકાંડ પંડિત સ્કોલર અને મહાયોગી દ્વારા કરવામાં આવી તેના શબ્દોના બચાવમાં કેડી શેઠના એક પારસી જેન્ટલમેને આ બધા જ દર્શનોનો અભ્યાસ કરીને એવી સ્કોલરશીપ વિકસાવી કે એમણે જગતને જવાબ આપ્યા છે પશ્ચિમના વિદ્વાનોને પણ જવાબ આપ્યા છે અને ભારતના વિદ્વાનોને પણ જવાબ આપ્યા છે નાસ્તિક કહી શકાય એવા બ્રહ્મો સમાજ કલકત્તાના એના કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા વિદ્વાનો જ્યારે એક મંદિરના પૂજારી જેવા રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ જે જવાબ આપતા એનું એનાલિસિસ કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બુદ્ધિના માપદંડ દ્વારા કરવાનો પ્રયાસ કરતા ભારતની અંદર ઉત્ક્રાંતિની ચેતનાની ઉત્ક્રાંતિની આ શરૂઆત ઓગણીસમી સદીમાં થઈ છે આત્મા અને પરમાત્માનું વિજ્ઞાન એ વિજ્ઞાન જ માત્ર નથી જ્ઞાન જ માત્ર નથી કઠોપનિષદની અંદર નચિકેતાનું દર્શન છે આમ જ બેસતા ઋષિ મુનિઓની સામે શિષ્યો બેસતા અને ઋષિ મુનિને પ્રશ્ન કરતા અને પ્રશ્નના જવાબમાં ઋષિ મુનિ પોતાના આત્માના આત્માના પ્રદેશમાંથી જે દેખાતું પમાતું એનું શ્લોકબદ્ધ રીતે નિર્દેશન પ્રગટ કરતા માત્ર પોતાના વિદ્યાર્થીઓના કે શિષ્યોના પ્રશ્નોના જવાબ જ નહીં પણ જગતના ભવિષ્યના જવાબ માનવજાતના ભવિષ્યના જવાબ સામે બેઠેલી વ્યક્તિના ભવિષ્યના જવાબ જેમ પાટણના છાયાશાસ્ત્રી તમારા સો વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં સિત્તેર વર્ષ પહેલાં સંહિતા અને સૂર્ય સંહિતા વાંચીને આપતા તે રીતે આ ઋષિ મુનિઓએ ઉપનિષદમાં એ પ્રશ્નોના જવાબ આપ્યા છે તમે પ્રયાસ કરીને જાણી જોજો કે છાયાશાસ્ત્રી પાટણમાં હતા અને તે છાયાશાસ્ત્રીની ચોથી પાંચમી પેઢી કદાચ આજે હશે પણ એને ભૃગુ સંહિતા અને સૂર્ય સંહિતાની ઉપર એટલી જ માસ્ટરી હતી જ્યોતિષ વિજ્ઞાન જ્યોતિષીઓ એ વૈજ્ઞાનિક નથી તકલીફતા છે શાસ્ત્ર તરીકે જ્યોતિષ વિજ્ઞાન છે પણ બધા જ જ્યોતિષનો પ્રયોગ કરનારા માણસો વૈજ્ઞાનિક નથી માટે એના પ્રિડિક્શન સાચા નથી પડતા એની આગાહીઓ સાચી નથી પડતી આજે પણ હવામાન ખાતાની આગાહી સાચી પણ પડે છે અને ખોટી પણ પડે છે એમાં જેટલી એક્યોરસી જેટલી પરફેક્ટનેસ જેટલું પરફેક્શન તેટલું સત્ય તો સત્ય ટ્રુથ ઇઝ પરફેક્ટ એન્ડ પરફેક્શન ઇઝ ટ્રુથ પૂર્ણતા એ સત્ય છે અને સત્ય એ પૂર્ણ છે પણ સત્યનો પૂર્ણતાનો ટુકડો પૂર્ણતાનો ફિક્સ બોઝોન પૂર્ણતાનો હવે પછી શોધાનારો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પોર્શન એ પણ સત્ય છે એ પણ ડિવાઈન છે અને તે તારા આત્માનું સ્વરૂપ છે જેની ગતિ લાઇટ કરતાં અનેક ઘણી છે ઇન્ફિનિટ છે મેટરની ગતિ ઓછી કારણ કે જળ છે લિક્વિડની ગતિ મેટર કરતાં વધારે કારણ કે એનામાં ડેન્સિટી ઓછી છે પાણીની ગતિ ગેસની ગતિ કરતાં ઓછી અને ગેસની ગતિ પાણીની ગતિ કરતાં વધારે કારણ કે પાણીમાં એચ ટુ ઓછે વિજ્ઞાન સમજાવે છે ડેન્સિટી ઓછી છે એની ઘનતા ઓછી છે પાણી કરતાં અગ્નિની ગતિ વધારે કારણ કે અગ્નિમાં ડેન્સિટી પાણી કરતાં ઓછી છે અને અગ્નિ કરતાં સૂર્યના પ્રકાશની ગતિ વધારે કારણ કે અગ્નિની ગતિ કરતાં સૂર્યના પ્રકાશની ડેન્સિટી ઓછી છે આ માટીના પિંજરામાં પંચમાભૂતની જેટલી ડેન્સિટી છે આ લિવિંગ મેટર છે પંચમાભૂતની જેટલી ડેન્સિટી છે એના કરતાં આત્માની ડેન્સિટી એ સૂક્ષ્મત્તમ છે જેને માટે શ્રી અરવિંદુ અને અંબુભાઈ પુરાણીએ બે શબ્દના પ્રયોગ કર્યા છે ઝીરો ડેન્સિટી મેટર આત્માની મેટર કેવી છે તે કે ઝીરો ડેન્સિટી એમાં ડેન્સિટી છે જ નહીં તે છતાં પણ ડેન્સિટી છે કારણ કે એનું અસ્તિત્વ છે સામાન્ય માણસ એને નથી જોઈ શકતો પણ જે જોનાર માણસ છે તેની પાસે કોઈ અસામાન્ય ક્વોલિટી છે કે જે અસામાન્ય ક્વોલિટીથી એ આત્માની આ ડેન્સિટી ઝીરો ડેન્સિટીની મેટરને જીવી શકે છે જોઈ શકે છે અનુભવી શકે છે બીજાને બતાવી શકે છે જેમ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદને દર્શન કરાવ્યા એ ઝીરો ડેન્સિટીની મેટર એ આત્મતત્વ છે અને તે આપણે પામી શકીએ જીવી શકીએ જાણી શકીએ માણી શકીએ ભારતની સંસ્કૃતિમાં પ્રગટ થયેલા સંતો મહંતો ભક્તો જ્ઞાનીઓ તત્વવેદ્તાઓ ઓલિયાઓ પીર પેગંબર ફકીર એણે આ તત્વના દર્શન કર્યા દિલીપકુમાર રોયને દર્શન ન થયા અને દિલીપકુમાર રોય અમલની સાથે ગંગાના તટ પર બેસીને દિલીપકુમાર રોયે ત્રણ ગ્રંથો લખ્યા છે મિત્રો ચમત્કારો હજી આજે પણ બને છે યોગ માર્ગના પ્રવાસી કૃષ્ણ પ્રેમ અને અનંતના યાત્રી મૂળ ઇંગ્લિશમાં ને બેંગોલીમાં લખવામાં આવેલા ત્રણ ગ્રંથોનું ગુજરાતના સાક્ષર અને સારા વિવેચક કહી શકાય એવા રમણલાલ સોનીએ ભાષાંતર કર્યું છે વાંચવા જેવા ગ્રંથ છે જે ગુજરાતી જાણતા હોય આપ અરે ઇંગ્લિશ જાણતા હોય તેણે કુમાર રોયના ઓરિજિનલ ઇંગ્લિશ ગ્રંથો વાંચવા અને ગુજરાતી તો આપણે જાણીએ જ છીએ સહેજ કોન્સન્ટ્રેશન રાખીને કુમાર રોયના ત્રણ ગ્રંથ ગુજરાતીમાં વાંચવા એટલે વિજ્ઞાનની ઊંચાઈ આપણને આપોઆપ ઘેર બેઠા ખબર પડી જશે તૈયારી કરવી પડશે ઇટ ઇઝ અન અવર ઓફ ગોડ વર્લ્ડ ઇઝ પ્રિપેરિંગ ફોર અ બિગર ચેન્જ અને તે વખતે જો ગુજરાતી સમાજ અંગ્રેજી જાણનાર ગુજરાતી સમાજ અને અંગ્રેજી નહીં જાણનાર ગુજરાતી સમાજના યુવાનોએ આ વાંચીને પોતાના જીવનને ટર્નિંગ પોઈન્ટ આપવું પડશે જેમ ફ્રીટ જૉબ કાપરા કહે તેમ અને તો જ ફ્રીટ ઓફ કાપરાએ લખેલું અનકોમન વિઝડમ એ અનકોમન વિઝડમ આપણામાં પ્રગટ થશે આપણે એમ માની નહીં લેવાનું કે આપણે બધું જ જાણીએ છીએ એમ ન માની લેવાનું કે અમને આ નથી સમજાતું માટે ખોટું છે એમ નહીં માની લેવાનું કે અમને નથી સમજાતું માટે આ અસત્ય છે એમ નહીં માની લેવાનું કે અમને નથી સમજાતું માટે આ અંધશ્રદ્ધા છે દિલીપકુમાર રોયને જવાબ આપ્યો શ્રી અરવિંદે અનેક પત્રોમાં નગીનભાઈ દુશીને જવાબ આપ્યા અનેક પત્રોમાં અનેક સાધકોને આફ્રિકાના ઇંગ્લેન્ડના અમેરિકાના શ્રી અરવિંદે જવાબાઈ પત્રો દ્વારા અને અંબુભાઈ પુરાણીએ આ શ્રી અરવિંદનું દર્શન અને લાઈફ ડિવાઈન બીજો ગ્રંથ છે શ્રી અરવિંદનો સાવિત્રી જેટલો જ મહત્વનો સાવિત્રી કાવ્યમાં લખાયેલો ગ્રંથ છે મંત્રોમાં લખાયેલો ગ્રંથ છે પોએટ્રીમાં લખાયેલો ગ્રંથ છે સિમ્બોલ દ્વારા પ્રગટ કરવામાં આવેલી ભાષાની મર્યાદાને આંબી જવાને માટેની ગતિ પ્રગટ કરતો ગ્રંથ છે વિજ્ઞાનનો ગ્રંથ છે જે પ્રશ્ન કઠોપનિષદની અંદર નચિકેતાએ યમરાજાને પૂછ્યો છે નચિકેતા એના યમરાજાનો સંવાદ બતાવવામાં આવ્યો છે કઠોપનિષદમાં મૃત્યુની મીમાંસા પ્રગટ કરવામાં આવી છે ભારતના દર્શનમાં અને ગ્રીક દર્શનમાં મૃત્યુની મીમાંસાના મૃત્યુના રહસ્યના મૃત્યુને ઓળંગી જવાના અનેક દ્રષ્ટાંતો છે ગ્રીક દર્શનના એક દ્રષ્ટાંતની મેં આપને પંચામૃત તરીકેની વાત કરી ઓર્ફિયસ અને યુરિડિસની જેને બીજો ક્રમ આપ્યો છે શ્રી અરવિંદે પણ પ્રથમ ક્રમે ભારતનું દ્રષ્ટાંત મહાભારતના વન પર્વમાં માર્કંડે ઋષિએ ધર્મરાજાને સાતસો પંક્તિમાં જે કથા કહી એ સત્યવાન સાવિત્રીની કથા મહાભારત પહેલાં બની ગયેલી ભારતની ધરતી પર સત્ય ઘટના છે એ સત્યવાન સાવિત્રીની સાતસો પંક્તિની કથાને શ્રી અરવિંદે પોતાના યોગ અને માતાજીના યોગને પ્રગટ કરવાને માટે પ્રતીક તરીકે સ્વીકાર કર્યો એના માધ્યમ દ્વારા શ્રી અરવિંદે આ દર્શનને પ્રગટ કર્યું એ સિવાય બી અનેક કથાઓ ભારતનીના ઇતિહાસમાં મોજૂદ છે રૂરુ અને પ્રેમવદાની કથા નળસૂત ચંદ્રહાસની કથા અત્રિ અને અંસોયાની કથા કે જેમાં મૃત્યુને આંબી જવાને માટેનો સાધનાગત તપના માધ્યમ દ્વારા યોગના માધ્યમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્રની અંદર અનેક સંતોના દાખલા છે ડેથ હેડ ટ્વીલને આત્મસાત કરનાર અત્યારના સમયમાં કે જેને આપણી પેઢીએ જોયા છે એવા હરિઓમ આશ્રમના પૂજ્ય મોટાનું દ્રષ્ટાંત છે રંગ અવધૂત મહારાજ નારેશ્વરના સંત થઈ ગયા તેનું પણ દ્રષ્ટાંત છે અને ગઈ સદીમાં અઢારસો સત્તાવનનો બળવો કરવામાં આવ્યો ભારતમાં બ્રિટિશ ગવર્મેન્ટની સામે તે સદીની અંદર તે વર્ષોમાં સૌરાષ્ટ્રની ગંગા સતીની અંદર એક જ કુટુંબના ત્રણ વ્યક્તિઓએ ડેથ એટ વ્હીલનો સ્વીકાર કર્યો છે અને નડિયાદની અંદર સંતરામ મહારાજ થઈ ગયા એ સંતરામ મહારાજે ઓરિજિનલ સંતરામ મહારાજે નડિયાદમાં ડોક્યુમેન્ટરી એવિડન્સીસ છે એના કે એણે ડેથ એટ વ્હીલનો અનુભવ કર્યો અને બે દીપક પ્રગટ કર્યા જે દીપક આજે પણ જલે છે આ અંધશ્રદ્ધા નથી શ્રદ્ધાની પારદર્શકતા અને મનની ઊંચામાં ઊંચી ઊંચાઈથી જે જીવન જીવાય છે એ જીવનમાં પરમાત્માની કૃપાનો જે સ્પર્શ થાય છે આત્મા અને મન એ બંને એકબીજા વચ્ચે વચ્ચે ઓગળી જાય છે આત્માનીના પ્રદેશને મનના પ્રદેશની સક્રિયતા પ્રાપ્ત થાય છે અને જે સાઈકિક એસેન્ટની ઊંચાઈ સાયકિક ઇવોલ્યુશનની ઊંચાઈ આપણને પ્રાપ્ત થાય છે એ શ્રી અરવિંદે અવેક અને એરાઇઝ એ બંને શબ્દનો ગ્રાન્ડ ટોટલ એ ગતિ તરીકે પ્રગટ કર્યો જાગ્રત થાવ ઊઠો ઊર્ધ્વગમન કરો ઉપર જાઓ આહાર નિંદ્રા ભય મૈથુનમાંથી સચ્ચિદાનંદની પ્રકૃતિને પ્રાપ્ત કરવાને માટેનો આપણે સ્વાભાવિક અને સાહજિક જે પ્રયત્ન કરીએ ત્યાં આપણા દેહના કણે કણ આપણને સાથ આપે છે એવી આ માટી એવી આ જોમેટ્રી એવી આ આકૃતિ એવું ફિગર પરમાત્માએ આપણને આપ્યું છે શરૂઆત આત્માને કેન્દ્ર બનાવીને એ ટ્રાન્સફિગરેશનના પ્રોસેસથી કરવી પડે એવો પ્રોસેસ પણ શ્રી અરવિંદે બતાવ્યો છે આવતીકાલનું વિજ્ઞાન જેને અનુસરી શકે એ ભારતનું આધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ કર્યું શ્રી અરવિંદે જે વિજ્ઞાનના માધ્યમ દ્વારા આવતીકાલે ભારત જગત ગુરુ બની જશે એટલા માટે સાવિત્રી જાગ્રત થઈ એમ આ દર્શનના ગ્રંથમાં શ્રી અરવિંદે સાવિત્રીનો સર્વપ્રથમ પરિચય આપ્યો એન્ડ સાવિત્રી ટુ અવોક એમંગ ધીસ ટ્રાઇબ્સ

અગ્નિની ગતિ છે એના કરતાં આત્માની જ્યોતિની ગતિ વધારે છે મેં આપને કેટેગરી સમજાવી ડેન્સિટી વાઈઝ જેને કાપરાએ પણ અનકોમન વિઝડમ કહ્યું છે આજે નહીં ને આવતીકાલે વિજ્ઞાન એને ટચ કરશે અને પકડશે એનું રિયલાઇઝેશન પ્રગટ કરશે બ્લેક હોલ્સની અંદર જેમ સ્ટીફન હોકિંગ્સે સ્વીકાર્યું માફી માગીને કે બ્લેક હોલ્સની અંદર આ હિગ બોઝોનની લાઇટ હિગ બોઝોનનો પ્રકાશ એ અસ્ત થતો નથી હિગ્સ બોઝોનના પ્રકાશ પ્રકાશ બ્લેક હોલમાં ઓગળી જતો નથી અત્યાર લગી સાયન્સનું જગત એમ માનતું કે લાઇટ એ બ્લેક હોલ્સની અંદર ઓગળી જાય છે લાઇટને ગળી જાય છે માટે એને બ્લેક હોલ્સ કહેવામાં આવ્યા એ નથી ઓગળી જતી એવો પરમાણુ જે શોધાયો એવો અણુ જે શોધાયો જે એનું નામ તમે આપો તેમ એ ગોટ પાર્ટિકલ કયો વિજ્ઞાને સ્વાભાવિક રીતે એ ગોટ પાર્ટિકલ છે પરમાત્માની મેટર કંઈ પોંડિચેરીના માતાજીએ છ હજાર પાનાના ગ્રંથ લખાવ્યા અને છ હજાર પેજીસ લખાવ્યા પોતે બોલીને સતપ્રેમજીએ લખા વાંચવા જેવા ગ્રંથો છે મિત્રો જગતમાં આવું દર્શન આવું વિજ્ઞાન આવો માર્ગ આવા અનુભવ કોઈ ગ્રંથની અંદર પ્રગટ કરવામાં નથી આવ્યા એવા છ હજાર પાનાના તેર વોલ્યુમ્સ એજન્ડાના લખાવ્યા જેમાં ક્યાંક ને ક્યાંક આપણો એજન્ડા આ જન્મનો છે કોઈ જ જગ્યાએથી આપણને આપણો એજન્ડા મળી જશે વગર એજન્ડાએ જે મિટિંગ નથી થતી વસંતભાઈ જાણે છે વગર એજન્ડાએ માણસો બે માણસ ચાર માણસ પાંચ માણસ મળીને કલેક્ટિવ ડિસિશન નથી લઈ શકતા આપણે તો એકલા બેઠા બેઠા આપણી ખુરશીમાં અને ખૂણામાં જગતભરના નિર્ણયો કરીએ છીએ જગતભરના નિર્ણયો કરીએ છીએ એજન્ડાનો આ અર્થ છે એ ગ્રંથનું નામ એજન્ડા આપવામાં આવ્યું મિત્રો કોનો એજન્ડા તારો મારો બધાનો જગતનો માનવજાતનો વર્તમાનનો વર્તમાનમાં તું કર આવતીકાલે તારો કન્સેપ્ટ તારો વિચાર તારો આઈડિયા એ રિયાલિટી બની જશે તું કરવાનો પ્રયાસ કરીજો ત્યાં માતાજીએ પચાસથી તોત્તેરની સાલમાં શ્રી અરવિંદના ગયા પછી અને શ્રી અરવિંદ પાસેથી પ્રાપ્ત થયું લાઇટ ઓફ માઇન્ડ માઇન્ડ ઓફ લાઇટ એ માઇન્ડ ઓફ લાઇટ મેળવ્યા પછી જે સાધના કરી એ જગતની શિરમોર સાધના છે આજ દિન સુધી જગતને પાટલે કોઈ યોગીએ કોઈ ઋષિએ કોઈ જ્ઞાનીએ કોઈ તત્વવિદ્તાએ કોઈ તપસ્વીએ આવી સાધના કરી નથી એવી સાધના જગદંબાએ પોતે કરી જે રાધાની સાધના છે આરાધિકા તરીકેની અને કૃષ્ણનો સંકલ્પ સાકાર કરવાને માટે કૃષ્ણની સાથે સહયોગીની તરીકે આ જન્મમાં પણ જોડાયા હવે પછીનો કૃષ્ણ પેદા થાય અને કૃષ્ણ અર્જુનની સાથે ડાયલોગ કરીને ગીતાની બીજી આવૃત્તિ જો પ્રગટ કરે ને તો એ કૃષ્ણ પણ કહે કે હું ગયા જન્મમાં શ્રી અરવિંદ હતો એવું સ્પષ્ટ વિજ્ઞાન એવું સાર્થક વિજ્ઞાન શ્રી અરવિંદે આ દર્શનમાં પ્રગટ કર્યું છે પોંડિચેરીમાં એક સાધુ થઈ ગયા સાધુ દર્શન કરવા આવતા અને રહેતા પણ ઘણા દિવસો સુધી અને સાધુ ધૂની હોય છે સાધુની હટ એ સ્ત્રી હટ રાજહટ અને બાળહટ કરતાં વધારે ભારે હોય છે સાધુ વનમાળી દાસ એણે એક સુંદર કાવ્ય લખ્યું ઇંગ્લિશમાં પોતે તો વાંચ્યું પોતાના કન્વિક્શન પ્રમાણે પોતાની માન્યતા પ્રમાણે ધારણા પ્રમાણે તે વખતે શ્રી અરવિંદ હતા પચાસ પહેલાંની ઘટના છે શ્રી અરવિંદના સેક્રેટરી હતા નલિનીકાંત ગુપ્તા કરીને જે નેલ્સ નેશનલ કોલેજમાં કલકત્તામાં શ્રી અરવિંદની સાથે પ્રાધ્યાપક હતા પાછળથી એ બધું છોડીને શ્રી અરવિંદ આશ્રમમાં આવીને શ્રી અરવિંદની સાથે જોડાયા અને શ્રી અરવિંદના સેક્રેટરી તરીકે કામ કર્યું બહુ પ્રગલ્ભ વિદ્વાન એમણે સાધુ વનમાળી દાસે કહ્યું નલિંદા આ કાવ્ય લઈ જાઓ મેં લખ્યું છે લોર્ડને બતાવો ઉપર જઈને અને હમણાં ને હમણાં એનો જવાબ લઈને મને આપો પેલા કે ગાંડા થઈ ગયા તમે એમ કે એક મિનિટમાં આપણે મિનિસ્ટરની કેબિનમાં નથી જઈ શકતા આજે કોઈ પટાવાળાને કહો કે તારે મિનિસ્ટરને આ કાપલી આપ તો તેની કેબિનમાં આપણી કાપલી નથી પહોંચતી મિનિસ્ટરની ખુરશી ગયા પછી તે ફૂટપાથ પર ચાલતો થઈ જાય તે છતાં તે આપને ટાઈમ નથી આપણા સંદેશા ઝીલવાની સાધુ કહે કે નહીં અમારી જીત ગણો તો જીદ ને મારો આગ્રહ ગણો તો આગ્રહ જે હોય તે હું તો અહીંયા બેસી જઈશ કેટલો વિચાર કર્યા પછી લોકો ધરણા પર બેસે આ તો તરત જ ઇન્સ્ટન્ટલી એમ આ જા લઈ જાઓ અને જવાબ લઈને પાછા મને આપો હું અહીંયા જ ઊભેલો છું એટલે ભાઈ તાત્કાલિક થાય નહીં મારે પરમિશન લેવી પડે મારે બી કંઈ ઉપર પહોંચવું તે તે વખતે શ્રી અરવિંદ ઓગણીસો ને છવ્વીસની સાલ પછી કોઈને મળતા નહીં મોટાભાગે કોઈને મળતા નહીં તે છતાં એણે ગુજરાતના ભાવનગરના મહારાજાને અપવાદજનક રીતે મુલાકાત શ્રી અરવિંદે આપેલી ગુજરાતનું ગૌરવ છે મિત્રો ભાવનગરના સિંહજી મહારાજાને શ્રી અરવિંદે અપવાદજનક રીતે મુલાકાત આપી હતી નલિંદા શ્રી અરવિંદની પાસે ગયા અને જઈને સાધુ વનમાળી દાસનો પત્ર આપ્યો કાવ્યની નીચે સાધુ વનમાળી દાસે પ્રશ્ન પૂછેલો ઇઝ ઇટ નોટ સો મી લોડ આમાં લખ્યું છે સાચું છે કે કેમ એ પત્ર કાવ્યમાં લખેલું તું રામ હતો તું કૃષ્ણ હતો તું આ હતો તું તે હતો આ જન્મમાં તું શ્રી અરવિંદ તરીકે પ્રગટ થયો પણ બધું એક જ છે અને આ જન્મમાં કૃષ્ણ પછીનું કાર્ય સંપન્ન કરવાને માટે કૃષ્ણ બનીને તું શ્રી અરવિંદ તરીકે આ કાર્ય કરી રહ્યો છે એવા મતલબનું એક કાવ્ય લખાયેલું અને તે સાધુ દાસે નીચે પ્રશ્ન લખ્યો કાવ્ય તો બાનું છે એની નીચે પ્રશ્ન લખ્યો ઇઝ ઇટ નોટ સો મી લોર્ડ આ મેં લખ્યું છે તે સાચું છે કે કેમ નલિનદાસ નલિનકાંત ગુપ્તાને ફરજ પડી ગયા ઉપર શ્રી અરવિંદને કાવ્ય વંચાયું શ્રી અરવિંદે વાંચ્યું અને એક જ સેકન્ડમાં એની નીચે જવાબ લખી દીધો ઇટ ઇઝ અબ્સોલ્યુટલી ટ્રુ અને નીચે માય બ્લેસિંગ્સ કરીને શ્રી અરવિંદે સહી કરીને કાગળ આપી દીધો નલિંદા નીચે આવ્યા નીચે આવીને સાધુ વનમાળી પત્ર આપ્યો અને પત્ર આપીને સાધુ વનમાળી તે વાંચ્યો ને એટલો મોટેથી બરાળા પાડીને એણે પોતાનો આનંદ વ્યક્ત કર્યો કે આ ભગવાનની પાસે મેં કબૂલ કરાવી દીધું કે હું ભગવાન છું આજુબાજુવાળા જે મળ્યા તે બધાને કે તમે શું કર્યું અહીંયા પોંડિચેરીમાં રહીને તમે શું કર્યું આ જો મેં તો ભગવાન પાસે કબૂલ કરાવી દીધું કે હું ભગવાન છું તમને આ ઘટના કહેવાનો મારો આશય એ છે કે આપણે સાહિત્યની એક વિભાવના છે સસ્પેન્શન ઓફ ડિસબિલીફ આપણી જે ડિસબિલીફ છે ને ને હું માનતો નથી તમે માનતા હોય તો બરાબર છે હું નથી માનતો તેમ નથી માનતો એ માન્યતા અગત્યની નથી એ નહીં માનનાર હું અગત્યનો છે એને સસ્પેન્શન ઓફ ડિસબિલીફ કરવી પડે આપણે એનો છેદ ઉડાડવો પડે એટલીસ્ટ ફોર ધી સેકન્ડ એક મિનિટને માટે એક સેકન્ડને માટે તો એ લ્યુસન્ટ કોર્નર ખુલી શકે આ બધા સાયકોલોજીકલ સુપર સાયકોલોજીકલ રિયાલિસ્ટિક અને સાયન્ટિફિક માર્ગો છે જે માર્ગે વિજ્ઞાન પણ આગળ વધે છે સાહિત્ય પણ આગળ વધે છે ઇતિહાસ પણ સત્ય શોધે છે સાહિત્ય પણ સત્ય શોધે છે વિજ્ઞાન પણ સત્ય શોધે છે અને આધ્યાત્મ પણ સત્ય શોધે છે પણ એમાં પરિપૂર્ણ સત્ય કોને લાધે છે તો શ્રી અરવિંદ સમજાવે છે મધર સમજાવે છે એજન્ડામાં કે પરિપૂર્ણ સત્ય એ માત્ર ને માત્ર આધ્યાત્મની યાત્રીને જ પ્રાપ્ત થાય અને તે વૈજ્ઞાનિક રીતે એ વિજ્ઞાન છે એ દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું આ ફુ હેવ કોટ ફ્લેમ એવા કેટલાય થઈ ગયા આ પહેલાં પણ જેમણે આ અગ્નિશિખાને જોઈ છે અગ્નિશિખાને પકડી છે એન્ડ રાઇઝન ટુ ગ્રેટર લાઈફ એન્ડ રાઈઝન ટુ ગ્રેટર લાઈફ શ્રી અરવિંદે હિન્દુસ્તાનના સાધુ સંતો પીર પેગમ્બર ઓલિયા ફકીર સતી જતી જેણે પણ આ સત્યને પ્રાપ્ત કર્યું એ સત્યનો સ્વીકાર કર્યો છે માત્ર સાધુ વનમાળી દાસે કહ્યું તેનો સ્વીકાર કર્યો એમ નહીં મારી વાત આપણે પકડાઈ હશે અને તે સ્પષ્ટ શબ્દોમાં અહીંયા લખું એન્ડ રેઝન ટુ ગ્રેટર લાઈફ અને જીવા તારે ઉર્ધ્વગામી જીવન જીવીને ગયા હરિઓમ આશ્રમના મોટા જીવા મેં આપ જેટલા દાખલા તમને કયા રંગ અવધૂત બાપજી જીવા રંગ અવધૂત બાપજીએ પોતાના એક કીર્તનમાં લખ્યું શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો સખી મેં વીજળીનો ચમકાર શૂન્યના શિખર પર ચડીને નિહાળ્યો શૂન્ય શું ગૌતમ બુદ્ધનું ગૌતમ બુદ્ધ બૌદ્ધિ વૃક્ષ નીચે જે આત્મસાત કરી આત્મજ્યોતિ એ શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો સખી મેં વીજળીનો જપકાર બાપજીએ લગ્ન નહીં કરેલા બાપજીએ લગ્ન નથી કર્યા બાપજીની માતાએ પ્રશ્ન પૂછ્યો વિઠોબાનો અવતાર છે વિઠ્ઠલ પંથને ત્યાં વિઠોબા પધાર્યા છે મેં આપણે વાત કરી છે બીજી વિગતે વાત આપણે આગળ કરીશું રૂપમાંબા રંગ અવધૂત બાપજીની માતા સમજાવે છે બાબુ લગ્ન કરી દે બાબુ લગ્ન કરી દે બાબુ લગ્ન કરી દે દરેક માતાનો આ પ્રોબ્લેમ છે દીકરો વીસ વર્ષનો થાય એટલે માના મનમાં સળવળાટ થાય અને માના મનમાં સળવળાટ થાય એટલે મા પિતાને વાત કરે કે દીકરો મોટો થયો ભણી લીધું કોલેજમાં જે આવ્યો આ થયો તે થયો પીએચડી થઈ ગયો હવે સારી છોકરી જોઈને લગ્ન કરો છોકરાની આગળ વાત મૂકવામાં આવે ત્યારે રહસ્ય ખુલે કે ના ના છોકરી તો મેં પસંદ કરી જ દીધેલી છે હવે તમારે પસંદ કરવાની જરૂર નથી તારે ભ્રમણા ભાંગી જાય આપણી ભ્રમણા ભાંગી જાય એવો આ સંસાર છે અને પછી લવ મેરેજને નામે આખો ઇતિહાસ નવી આત્મકથા રચાય છે કેમ કે જે પાયાનો બેઝિક સંસ્કાર જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઉછેરમાં ખૂટે છે સંયુક્ત કુટુંબ પેદા કરવાની વાત તો બાજુ પર રહી પણ જે છે તેને બી વિભક્ત કરવાના માટેની યાત્રા શરૂ થઈ જાય છે ઓટોમેટિક અને તેથી આ સંસ્કૃતિનો લોપ થતો ગયો અને સંસ્કૃતિનો લોપ થતો ગયો એટલે શંકા કુશંકા શંકા કુશંકા શ્રદ્ધા અંધશ્રદ્ધા આ બધાના જાળા આ ભારતની સત્યની બેઝિક સત્ય ઉપર ઉર્ધ્વગામી બનતી સંસ્કૃતિની સામે આ બધી વિડંબનાઓ પેદા થઈ આપણી મર્યાદા છે કે સંસારમાં રહીને આપણે આપણી નવી પેઢીને આ પાઠ નથી ભણાવી શકતા આપણી નવી પેઢીને આ ટ્રાન્સમિટ નથી કરી શકતા અને શ્રી અરવિંદે લખ્યું શિક્ષણના પ્રિન્સિપલમાં કે નથિંગ કેન બી ટોટ કોઈ કોઈને કશું શીખવી શકતું નથી માસ્તર પણ નથી શીખવી શકતા હાઈસ્કૂલના ટીચર્સ પણ નથી શીખવી શકતા કોલેજોના પ્રોફેસર્સ પણ નથી શીખવી શકતા શું કરવાનું કે એની પાસે એના આત્મામાં જે છે શિક્ષણને માટે લખ્યું શ્રી અરવિંદે બાળકના વિદ્યાર્થીના યુવાનના અંતર આત્મામાં જે છે તેને બહાર કાઢવાનું તેને માટે શબ્દ વાપરો ઇડ્યુસ ટુ ઇડ્યુસ ગ્રીક ભાષાના શેડવાળો શબ્દ છે ટુ એજ્યુકેટ નહીં ટુ ઇડ્યુસ ટુ બ્રિંગ આઉટ સમથિંગ દેટ ઇઝ સ્ટીલ એન્ડ લાઇટનિંગ ઇન સાઈડ જે આપણી અંદર છે આ ફ્લેમ આ પ્રકાશ એને તમે બહાર કાઢો એટલે વિદ્યાર્થીને યુવાનને ખબર પડશે કે હું આ જન્મમાં અને આ જીવનમાં શા માટે જન્મીને આવ્યો છું ત્યાંથી આત્માનું વિજ્ઞાન શરૂ થાય મિત્રો વર્ગખંડની અંદરથી આત્માનું વિજ્ઞાન શરૂ થાય આત્માનું વિજ્ઞાન કોઈ ગુરુકુળમાં કોઈ સ્વામીના ચરણોમાં કોઈ આશ્રમમાં કોઈ સાધુના ચરણોમાં બેસીને જ તમે શરૂ કરી શકો એવું નહીં આ ભારતની સંસ્કૃતિમાં તો એવું વિજ્ઞાન હતું કે એને યજ્ઞોપવિત આપવામાં આવે અને બ્રહ્મચર્યના વર્ષો દરમિયાન પણ ઋષિના આશ્રમમાં કૃષ્ણને સુદામા શાંદીપની ઋષિના આશ્રમમાં ગયા તેમ આપણો વિદ્યાર્થી પણ આપણો આપણું સંતાન પણ એ ઋષિના આશ્રમમાં જાય ત્યાંથી આ વિદ્યાની શરૂઆત થાય એ વિદ્યાને ભારતની અંદર આત્મવિદ્યા કહેવામાં આવી પણ આ બધા પરસ્પેક્ટિવ ઇતિહાસ સાથે સંસાર સાથે વ્યવહાર સાથે જીવન સાથે વર્ણવ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થાના માળખાની અંદર એની પાછળ રહેલા વિજ્ઞાનને પ્રાપ્ત કરીએ ત્યારે આપણને આત્મા સમજાય ગતિ સમજાય આયુષ્ય સમજાય જીવન સમજાય અને યોગશાસ્ત્રની અંદરના ગ્રંથો પછી એ જ્યોતિષશાસ્ત્ર પણ આવી જાય તંત્ર વિદ્યા પણ આવી જાય ય ય યંત્રવિદ્યા ટેકનોલોજી પણ આવી જાય અને ફિઝિક્સ પણ આવી જાય ભૌતિકશાસ્ત્ર પણ આવી જાય એ બધા વિજ્ઞાન આ એક જ વિદ્યા વિદ્ય વિદ્યાની અંદર સ્થિર થયેલા છે એવું ભારતનું વિજ્ઞાન એ આજે નહીં આવતીકાલે જગતમાં સુપ્રીમ બની જશે અને સુપ્રીમ બની જશે તે દિવસે આ કાશ્મીરથી કન્યાકુમારી અને કાઠિયાવાડથી કલકત્તાનો જમીનનો ટુકડો એ જગતનો ગુરુ બની જશે આ વિઝન શ્રી અરવિંદે પ્રગટ કર્યું છે કોઈ વસ્તુ બાકી નથી રાખી અને જગતની જગદંબાને પરમાત્મા પોતે એ બે સંયુક્ત રીતે આ વિજ્ઞાન પ્રગટ કર્યું કારણ કે પૃથ્વીની ઉપર એ કિંગડમ ઓફ ગોડ નીચે ઉતારવાનું છે એને માટે સાવિત્રી જાગ્રત થઈ મહાભારતની કથા નચિકેતાની કથા રૂરૂ અને પ્રિયમવદાની કથા ચંદ્રહાસની કથા અત્રિઅંસુઆની કથા એ બધા આખ્યાનો મૃત્યુના દર્શનો ભારતમાં હતા એને બધાને છોડીને શ્રી અરવિંદે મહાભારતની સાતસો પંક્તિની માર્કંડે ઋષિએ કહેલી ધર્મરાજાને ધર્મ રાજાને એને પ્રતિક બનાવીને આ પ્રગટ કર્યું એ સાવિત્રીનો પહેલાં પરિચય આપ્યો કે સાવિત્રી જાગ્રત થઈ જેમાં અવેક્યનિંગ પણ આવી ગયું અને એરાઇઝન શબ્દ તો આ શ્રી અરવિંદે અહીંયા વાપરો જ છે મેં તમારી આગળ વાંચી બતાવ્યું ફરી વાંચું આફ યુ હેવ કોટ ફ્લેમ એન્ડ રાઇઝન ટુ ગ્રેટર લાઈફ એ જાગ્રત થયા અને ગ્રેટર લાઈફ છે એના કરતાં મહત્તર જીવન પદાર્થ મહત્તર થાય તો ગતિ મહત્તર થાય પદાર્થ મૂલ્યવાન બને તો ગતિ મૂલ્યવાન બને પદાર્થ અને ગતિ બંને મૂલ્યવાન બને તો જીવન મૂલ્યવાન બને અને જીવન મૂલ્યવાન બને તો જીવનનું ધ્યેય પણ એટલું જ મૂલ્યવાન બને અને પરમાત્માને પ્રાપ્ત કરવા સિવાય જીવનનું બીજું કોઈ ધ્યેય હોતું નથી જીવતા જીવતા પરમાત્માને પ્રાપ્ત કરવાને માટે ભગવાને આપણને મન આપ્યું છે નહીં કે લેખાજોખા માંડવાને માટે ગીતાજીમાં સ્પષ્ટ શબ્દમાં કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે નમે ભક્તો પ્રણસ્યતી મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી અને આત્મા વિનસ્યતી જે સંશય કરે છે એનો વિનાશ થાય છે ટુ અનલાઇક ધી વર્લ્ડ શી કેમ ટુ હેલ્પ એન્ડ સેવ જગત કરતાં જુદી ફ્રિજ જોબ કાપરાનું અનકોમન વિઝન છે ટુ અનલાઇક ધી વર્લ્ડ જગત જે જીવે છે અત્યારે એના કરતાં અલગ સી કેમ સાવિત્રી જન્મી ટુ હેલ્પ એન્ડ સેવ જગતને મદદ કરવા અને જગતને બચાવવાને માટે છે કોઈ શબ્દ અઘરો તમારી આગળ આ બધા પ્રવચન દરમિયાન મેં જે કહ્યું એ અવસ્થાએ તમે સમજી શકો છો કે એક પણ શબ્દ અઘરો નથી આપણી અવસ્થા ઊંચકાય તો કોઈ અઘરું રહેતું નથી માટે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુનને પ્રશ્ન પૂછ્યો ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યત તરમમયા વિમૃષ્ય તદ શિષેણ યથેચ્છશી તથા કુરુ અર્જુન મારું ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન ગુહ્ય એટલે ઇનકોમ્પ્રિહેન્સીવ ન સમજી શકાય એવું મનથી ન સમજી શકાય એવું જ્ઞાન મેં તારી આગળ પ્રગટ કર્યું એથી તે જ્ઞાનમાં આખ્યાતમ ગુહ્યાત ગુહ્યત તરમ મયા વિમૃષ્યય તદશેષેણ તે એના પર વિચાર કર્યો અશેષેણ શેષ બાકી ન રહી જાય કોઈ એવો તે વિચાર કર્યો પરિપૂર્ણ વિચાર કર્યો તે તારા મનથી તો પછી તારે જે કરવું હોય તે કર આપણે કંઈ પણ વિચાર કર્યા વગર વિચારને પરિપૂર્ણ કર્યા વગર વિચારની ગતિને પરિપૂર્ણતા આપ્યા વગર કોઈ પણ જજમેન્ટ લઈએ એ જજમેન્ટ ખોટું છે એ જજમેન્ટ સાચું નથી પરમાત્માએ આપેલું મન એનો પરિપૂર્ણ માત્રામાં ઉપયોગ કરીએ વિચાર કરીએ ચિંતન કરીએ મનન કરીએ નિધિધ્યાસન કરીએ ધ્યાન કરીએ આત્માના અજવાળામાં પ્રગટ થયેલા વિચારને પ્રાપ્ત થયેલા મનના વિચારને અજવાળવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણો સંશય માટે શ્રદ્ધા પેદા થાય શ્રદ્ધા એ સામાન્ય બજારમાં મળતી કોઈ વસ્તુ નથી મિત્રો પરિશ્રમથી પ્રાપ્ત કરી શકાય બુદ્ધિથી પ્રાપ્ત કરી શકાય બુદ્ધિથી એના શિખર સુધી શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો સખી મેં વીજળીનો ચમકાર એ ચમકાર એ સ્પાર્ક ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પાર્ક સાયકિક સ્પાર્ક એ આપણને ત્યારે જ પ્રાપ્ત થાય ઘનઘોર વાદળ ઘેરાયેલા હોય કાંઈ દેખાતું નહીં હોય તારો પણ દેખાય નહીં ને ચંદ્ર પણ દેખાય નહીં એવી અમાસની રાત્રિ પણ એક વીજળીનો ચમકાર થાય તો આખું જગત પ્રકાશિત થઈ જાય અંધકારની અંદર એક જ લીટીનો ચમકાર થાય તો જગત કેમ છે કે વીજળી ચમકી અને આખો આ બ્રહ્માંડની અંદર સૂર્ય અને ચંદ્રની અવેજીમાં એક સેકન્ડ પેદા થઈ સૂર્ય પણ નથી અને ચંદ્ર પણ નથી એની અવેજીમાં પણ પ્રકાશ પ્રગટ થઈ શકે છે તો તારા જીવનના અંધકાર હોવા છતાં તારા જીવનમાં પ્રકાશ ન પ્રગટ થઈ શકે પ્ર પ્રકૃતિનો નિયમ છે જે પ્રકૃતિમાંથી તારો પિંડ બન્યો છે એને પણ આ જ પ્રકૃતિનો નિયમ લાગવો પડે છે તું પ્રયત્ન તો કરી જો અને ગંગા સતીએ ગાયું બાવન કીર્તનમાં આપણી બાવન મિનિટ છે ગંગા સત્યે બાવન કીર્તનમાં ગાયું વીજળીના ચમકારે પાનબાઈ મોતીળા પરોવો નહીં તો અંધારા થાશે એ અવકાશ આપણને પ્રાપ્ત થયો ચમકારો વીજળીનો થાય ત્યારે મોતી પરોવવાનું પરોવજો મે મોતી પરોવાની તો વાત બાજુ પર રહી પણ મોતીને દોરો બે ભેગા પણ ન થાય આપણાથી એટલી અઘરી આ ગતિ છે પણ અઘરું છે માટે અસત્ય છે એમ નથી ડીફિકલ્ટ છે માટે ઇમ્પોસિબલ છે એમ નથી પ્રોબેબલ છે અનનોન છે અનનોએબલ છે પણ તે છતાં આત્મસાત છે અને તો ભગવાન કૃષ્ણની જેમ અર્જુનને કૃષ્ણએ જેમ સ્વતંત્રતા આપી યથેચસી તથા કુરુ તેમ આપણને પણ મળી શકે અર્જુને શું જવાબ આપ્યો યથેચશસી તથા કુરુનો કરીશ એ વચન અમ તારા વચન પ્રમાણે કરીશ મેં જગતભરમાં કહ્યું છે કે રામચંદ્રજીએ જે કર્યું એ આપણે કરી શકીએ રામચંદ્રજીના કાર્યનું આપણે અનુકરણ કરી શકીએ ભગવાન રામચંદ્રજીનું એક્શન આપણે પ્રેક્ટિસમાં મૂકી શકીએ પણ કૃષ્ણનું એક્શન પ્રેક્ટિસમાં ન મૂકાય કૃષ્ણ તો કહે તેમ જ કરવું પડે પ્રયત્ન કરી જજો ને કોઈ પણ નિયારી પાણી ભરવા જતી હોય તેના માટલાની અંદર કાંકરી મારી જોજો ને તાકાત છે આપણી અને કૃષ્ણ રોજ જ આ કરતો તેથી તે ખોટું હતું તેથી એ અસત્ય હતું અગિયાર વર્ષની ઉંમરમાં કૃષ્ણે જે લીલા કરી તે ખોટી હતી ભાગવતજીની આપણે નથી કરી શકતા પણ કૃષ્ણ કહે તેમ કરાય અને માટે અર્જુનને અર્જુને પણ કહ્યું બે હાથ જોડીને યથે જ શી તથા કુરુ તું કહે તેમ કરીશ અને આખી ગીતા પ્રગટ થઈ ગઈ આ બધા પરસ્પેક્ટિવમાં આપણે વિચાર કરી શકીએ એવી માનસિકતા આપણે પેદા કરવી પડશે આપણે જીવવી પડશે તો આપણને આ બધું આત્મસાત થશે અને આપના માધ્યમ દ્વારા આપની નવી પેઢીના સંતાનોના માધ્યમ દ્વારા આ ભારતની માટી આવતીકાલે જગદગુરુ બની જશે નવી પેઢીમાં રામકૃષ્ણ પધારશે નવી પેઢીમાં વિવેકાનંદ પધારશે નવી પેઢીમાં જ્ઞાનેશ્વર તુકારામ સ્વામી રામદાસ પધારશે પુરુષોત્તમદાસ ટંડન બંકિમચંદ્ર અને બિપિનચંદ્ર પાલ પધારશે નહેરુ અને સરદાર પટેલ વિઠ્ઠલ વિઠ્ઠલભાઈ પટેલ પધારશે અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ડૉક્ટર સીવી રામન અને જગદીશચંદ્ર બોઝ પધારશે આ નવી પેઢીની અંદર આ બધા આત્માઓ જન્મ લઈને આવશે જ જાતસ્ય એ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ પૃતસ્ય છે ક્યારે તે કે આપણા પુત્રવધુ અને આપણી પુત્રીઓ આપણી દીકરીઓ આપણા જમાઈ અને આપણા દીકરાઓ નવી પેઢીના એ આ પાત્રતાને વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક વૈજ્ઞાનિકતાથી ધારણ કરશે તો એના ડીએને એને આવતીકાલની ગ્રેટર લાઈફને માટે જવાબ આપશે જેનેશ્રી અરવિંદે ગ્રેટર લાઈફ કહી છે ગ્રેટર લાઈફ ટુ અનલાઇક ધી વર્લ્ડ સી કેમ ટુ હેલ્પ એન્ડ સેવ અને આ માતાજી આ આવા જગતને મદદ કરવાને માટે અને બચાવવાને માટે આ જન્મ લઈને આરાધિકા બનીને આવી છે સાવિત્રીના પરિચયમાં શ્રી અરવિંદે માતાજીનો આધ્યાત્મિક પરિચય આપ્યો છે હર ગ્રેટનેસ હર ગ્રેટનેસ વેઇડ અપોન ઇટ્સ ઇગ્નોરન્ટ બ્રેસ્ટ એન્ડ ફ્રોમ ઇટ્સ ડીમ ચેઝમ્સ વેલ્ડ અ ડાયર રિટર્ન આ પોર્શન ઓફ ઇટ સોરો સ્ટ્રગલ ફોલ ટુ લિવ વિથ ગ્રીફ ટુ કોન્ફ્રન્ટ ડેથ ઓન હર રોડ ખૂબ દુઃખપૂર્વકનું જીવન જીવા માતાજી પોન્ડિચેરી આશ્રમમાં ઠીંગલા મારીને એણે સાડી પહેરી જેને શ્રી અરવિંદે મહેશ્વરી મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સરસ્વતી કયા એણે ઠીંગલા માર્યા પોતાની સાડી ઉપર અને ઠીંગલા મારીને એવી સાડી પહેરી કેટલા શબ્દો વાપરા શ્રી અરવિંદને જુઓ

મૃત્યુનું સંજીવની વિજ્ઞાન પ્રગટ કરવાને માટે એણે આ બધી યાતના દ્વેદના દુઃખ દર્દો બધું સહન કર્યું અને તે સહન કરીને એ આટલા વર્ષો ત્રાણું ચોરાણું પંચાણું વર્ષ સુધી જીવા ત્યાં સુધીમાં એણે આ અમરત્વનો માર્ગ કંડાયો પેસેજ ટુ ઇમોર્ટાલિટી પોતાની આ સાધના દ્વારા કંડારી બતાવ્યો અને ભગવાન કૃષ્ણની યથાર્થ સ્વરૂપે એ સહગામીની બની અને એણે પોતાનો દેહ ઈચ્છાપૂર્વક છોડ્યો જે ગણપતિજીને પોતાના ખોળામાં બેસાડતા વાર્તા નથી કથા નથી સાત્વિક મનોરંજન નથી ઐતિહાસિક ઘટના છે ગણપતિજી માતાજીના ખોળામાં આવીને બેસતા બાળ સ્વરૂપે ત્યારે માતાજી ગણપતિજીના પેટ ઉપર હાથ ફેરવતા અને હાથ ફેરવા પછી ગણપતિજીએ માગણી કરી કે માતાજી તમે ઠીંગલાવાળી સાડી પહેરો છો ગણપતિજીએ મધરને માતાજી કહ્યા છે ઠીંગલાવાળી સાડી પહેરો છો તો ક્યાં મારે ચાલે છે જરૂર નથી બરાબર છે આશ્રમને પૈસાની જરૂર છે તો મારે આશ્રમના પૈસા આવેલા તેનો મેક્સિમમ જરૂર વગરનો ઉપયોગ શા માટે કરો ચાલી જાય છે તો કે આ પોંડિચેરીના દરિયામાં માતાજી એટલી બધી સંપત્તિ છે આપ આદેશ આપો હું ત્યાંથી લાવીને આ પોંડી આપને આશ્રમમાં ઠાલવું તો કે ના મારે જરૂર નથી આનું નામ સંન્યાસ મિત્રો કોઈ ગાડી નથી કોઈ ઘોડા નથી કોઈ રથ નથી કોઈ સંપત્તિ નથી કોઈ મોટા મોટા આલિશાન બિલ્ડિંગો નથી આજે છે બિલ્ડિંગો સાતસો બિલ્ડિંગ છે નાના મોટા આશ્રમના પણ એ બધા સાધકોના આપેલા બિલ્ડિંગ છે માતાજીએ તો ઠીંગલાવાળી સાડી બી પહેરી છે આશ્રમની અંદર અને ગણપતિજીના કહેવા છતાં એમણે માતાજીએ જવાબ આપ્યો ગણપતિજીને કે મધર મધરને કહે છે ગણપતિજી મધર આપ કહો હું હમણાં જ પૈસા સંપત્તિ લાવીને ઠાલું અહીંયા ત્યારે મધરે જવાબ આપ્યો છે વિદેશી સરનારી આરાધિકા બની એણે જવાબ આપ્યો છે કે જગતનો સાક્ષાત રિદ્ધિ અને સિદ્ધિનો સ્વામી કહેવા આપ રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી છો એમ મને શ્રી અરવિંદે સમજાવ્યું છે તો રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી એવા આપ જો મારા ખોળામાં બાળક બનીને બેઠા છે તો મારે કઈ સંપત્તિની આવશ્યકતા છે આ સંન્યાસ અને સંન્યાસ કહેવાય કઈ સંપત્તિની આવશ્યકતા છે અને સામેથી ગણપતિજીએ માગણી કરી વૃદ્ધિ સિદ્ધિનો સ્વામી માગણી કરે છે કે આશ્રમની બાજુમાં ગણપતિનું મંદિર છે અને એ ગણપતિજીના મંદિરને આ એક પટો જમીનની જરૂર છે જે ટ્રસ્ટની જમીન છે આપ આપના ટ્રસ્ટીઓને આદેશ આપો કે કોર્ટની અંદર ચાલતા એ જમીનને માટેના કેસ વિડ્રો કરીને એક એવો પટો મારા મંદિરને આપી દે કે જેથી આવતીકાલે આ તામિલ પ્રજાને ગણેશજીની પ્રતિમાની પ્રદક્ષિણા કરવી હોય તો અવકાશ રહી જાય આ મૂર્તિનું વિજ્ઞાન છે ભારતની માટીનું મૂર્તિ પૂજાનું વિજ્ઞાન છે મારે મારા મંદિરની ગણેશજીની પ્રતિમાની પ્રદક્ષિણા કરવાને માટે તામિલ પ્રજાને અવકાશ મળી જાય માતાજી એવી મારી વિનંતી છે આપ આપો માતાજીએ ઇન્સ્ટન્ટલી બીજી જ મિનિટે આદેશ આપ્યો બધા કેસ વિડ્રો કરી દો અને વિડ્રો કરી દીધેલા બધા કેસ પાછા ખેંચી લો માતાજીએ જમીન આપી જજો પોંડિચેરી દુનિયાની આ યુવાન પેઢીને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે જ્યારે જાઓ ત્યારે જાઓ પોંડિચેરી આવો પોન્ડિચેરી જવાને માટે શ્રદ્ધાથી નહીં અશ્રદ્ધાથી નહીં અંધશ્રદ્ધાથી નહીં માત્ર ને માત્ર એક સમર્પિત ભાવથી આવીને તમે જુઓ પાસે જ ગણપતિજીનું મંદિર છે અને સોનાની પ્લેટ ઉપર ગણપતિજીના મંદિરના ટ્રસ્ટીઓએ માતાજી આ જગ્યા આપી છે તેનો લેખ લખેલો છે સોનાની પ્લેટ પર જઈને વાંચી જુઓ એ આ માતાજીએ આટલું આટલી યાતના સહન કરી શર માટે ટુ કોન્ફ્રન્ટ ડેથ ઓન હર રોડ ધી મોર્ટલ સ્લોટ બીકેમ ધી મોર્ટલ શેર્સ અને આ મોર્ટલ લોટ પાંચ પંચમહાભૂતની માટી એ માતાજીએ ડિવાઇન મેટરની અંદર રૂપાંતરિત કરી દીધી આગળની વાત આવતીકાલે જોઈશું બે સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરી आनन्दमयि चैतन्यमयि सत्यमयि परमे